નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના જરૂરિયાતમંદ બે બાળકો આરટી હેઠળ પ્રવેશથી વંચિત રહી ગઈ હોવાનો વાલ્મીકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે આક્ષેપ કર્યા છે. સરકાર દ્વારા જરૂરિયાતમંદ બાળકોને મફત શિક્ષણ મળી રહે માટે સુવિધા આપવામાં આવી છે, ત્યારે આ સુવિધાથી કેટલાક બાળકો વંચિત રહી જાય છે. ત્યારે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં એવું જ કંઈક બન્યું છે, જેમાં માલપુર તાલુકાના બે બાળકો આરટી હેઠળ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન પ્રવેશથી વંચિત રહી ગયા છે. ત્યારે વાલ્મીકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે પૈસાદાર વાલીઓના બાળકો ઓછી આવકના દાખલા મેળવીને આરટી હેઠળ પ્રવેશ મેળવ્યાનો આક્ષેપ કર્યા છે અને આરટી હેઠળ પ્રવેશ મેળવનારા બાળકોના વાલીઓની આવકની તપાસ કરાય તેવી માંગ કરી છે. તો સાથે જ જરૂરિયાતમંદ બાળકોને આરટી હેઠળ પ્રવેશ અપાય તેવી પણ માંગ કરી છે. જે અંગે લાલજી ભગતે બાળકોના વાલી સાથે કલેક્ટરને રજૂઆત કરી અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. માલપુર ગામના વાલ્મીકી સમાજના બે બાળકો આરટીઈમાં ફોર્મ ભરેલા હતા, પરંતુ જે આ ચાર સ્કૂલોમાં છે, તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને પણ રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ જેને આવકના દાખલા ઓછા છે એ લોકોને સમાવેશ કરવામાં આવ્યા છે. આ દુઃખદ ભરી બાબત છે કે જે સમાવેશ કરવામાં આવ્યા છે જે માલપુર સ્કૂલોમાં, એમાં જે કરોડપતિ પાર્ટી છે, જેને ધાબાવાળા ઘરો છે, એ લોકોએ ખોટા દાખલા આવકના કાઢી અને સમાવેશ કરવામાં આવ્યા. અને જે સફાઈ કામદારો છે, જે ગરીબ લોકો છે, જેને આવકનો એકદમ સ્તર નીચો છે, એવા લોકો રહી ગયા છે અને જે બે નંબરમાં આવકના દાખલા કાઢી અને તેમના બાળકો લાગી ગયા છે. તો અમે આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમે વિનંતી કરીએ છીએ કે તમે સાહેબ ઘરે આવીને તપાસ કરો કે આ બાળકો કેટલા નબળા છે, એમનો પરિવારની શું હાલત છે. તો અમે કલેક્ટર સાહેબશ્રીને વિનંતી કરીએ છીએ કે આ બાળકોની તાત્કાલિક મુલાકાત લેવી અને જેને બોગસ આવકના દાખલા કર્યા છે એમની તપાસ કરી અને જેને આ એડમિશન લીધા એમને રદ કરવા, અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે સ્કૂલોમાં જે SC કેટેગરીમાં કોટા વધારવા જોઈએ, તો અમારા બાળકો વધુમાં વધુ લાગે. અમારા બાળકો અત્યારે ભયભીત થયા છે, અમારા બાળકોને ભણાવવા છે. સરકાર એક બાજુ કહે છે કે તમે સફાઈનું છોડો અને શિક્ષણ તરફ વળો, પરંતુ આવી જ રીતે એડમિશન નથી મળતું બાળકો, તેના કારણે વાલ્મીકી સમાજના બાળકોનું ભવિષ્ય ખતરામાં છે. તો આજે અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે અમારા બાળકોને તાત્કાલિક એડમિશન મળે તેવી વિનંતી કરી છે. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.